યોગા ક્ષેત્રે ભારત દેશનું નામ રોશન કરનાર એવી કુમારી ભારતી સોલંકીનું વતનમાં જ ઉમળકાભેર સ્વાગત. તાજેતરમાં બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાયેલ એશિયન યોગા સ્પર્ધામાં બતાવ્યું કૌશલ્ય. યોગા ક્ષેત્રે ફરી વધુ એકવાર ભારતનું નામ રોશન કરતી ગુજરાતની યોગા ક્વીન કુમારી ભારતી સોલંકી આજે માદરે વતન લાટી પહોંચતા ગ્રામજનોએ ભારતીનું ઉમળકાભેર સ્વાગત કર્યું. ગીર સોમનાથના સૂત્રાપાડાના નાના એવા લાટી ગામે રહેતી ખેડૂત પરિવારની દીકરી ભારતી ગત 26 અને 27 તારીખે બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાયેલ એશિયન યોગા કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, જેમાં ભારતીએ મેદાન મારી ગીર સોમનાથ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ભારતી તેમના માતા પિતાની એક જ સંતાન છે. તેમના પિતા રાણાભાઈ હજાભાઈ સોલંકી લાટી ગામે 8 વીઘા જમીન ધરાવે છે અને ખેતી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે ભારતીના માતા મલીબેન સોલંકી તેમના પિતાની ખેતી અને પશુપાલનમાં મદદ કરે છે. ભારતીએ બાંગ્લાદેશમાં મેદાન મારતા લાટી ગામે આજે જશનનો માહોલ જોવા મળ્યો હતો. ભારતીના સ્વાગતમાં આખું ગામ એકઠું થયું હતું. બાંગ્લાદેશ ખાતે યોજાયેલ એશિયન ગેમ્સના અલગ અલગ ઇવેન્ટમાં ગોલ્ડ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવી કુલ ભારતી સોલંકીએ 4 મેડલ હાંસલ કર્યા છે. જોકે આ પ્રતિયોગિતામાં કુલ 8 દેશોએ ભાગ લીધો હતો, જેમાં ભારત, બાંગ્લાદેશ, હોંગકોંગ, ભૂટાન, ઈરાન, ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડે ભાગ લીધો હતો, અને જેમાં કુમારી ભારતી સોલંકીએ ભારત દેશનું નામ રોશન કરી 2 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી પરિવાર તેમજ દેશનું નામ રોશન કર્યું છે, જે બાબતનો પરિવાર તેમજ ગામના લોકોને ગર્વ છે. જોકે ભારતી સોલંકી અગાઉ પણ ઇન્ટરનેશનલ લેવલ પર યોગા ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી ભારતનું નામ રોશન કરી ચૂકી છે, જેમાં બેઇજિંગ, શાંઘાઈ, હોંગકોંગ અને મલેશિયામાં પાર્ટિસિપેટ કરી છે, જ્યારે 2018માં મલેશિયા ખાતે ચેમ્પિયન ઓફ ધ ચેપિયાલનો પણ એવોર્ડ પ્રાપ્ત કરી ચૂકી છે અને અત્યાર સુધીમાં આશરે 35 જેટલા ટોટલ મેડલ મેળવી ચૂકી છે, જેમાં 20 ગોલ્ડ મેડલ છે. તો આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે એકાદ વખત ઇવેન્ટ જતી કરી, પરંતુ હાલ જે ઇવેન્ટ યોજાઈ જેમાં વેરાવળની રેયોન કંપનીએ સ્પોન્સર કરતા ભારતીએ આ ઇવેન્ટમાં ભાગ લઈ ચૂકી છે. જોકે વધુમાં પરિવારનું માનીએ તો 8 મેડલો મેળવ્યા હોવા છતાં આજ સુધીમાં 2012માં માત્ર હાલના દેશના વડાપ્રધાન અને સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સન્માન છે એવાય કશું જ પ્રાપ્ત થયું નથી. અને પરિવાર ઈચ્છી રહ્યું છે કે સરકાર આગળ જતાં કંઈક મદદ કરે અથવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે, જેથી ભારત દેશને હજુ અનેક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી આપી શકે. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ. મારું નામ ભારતી સોલંકી છે. હું ગીર સોમનાથના લાટી ગામની વતની છું અને હાલ હું લકુલિશ યોગ યુનિવર્સિટીમાં અમદાવાદમાં અભ્યાસ કરી રહી છું અને હાલમાં જ હું એશિયન યોગાસન ચેમ્પિયનશિપમાં પાર્ટિસિપેટ કરીને આવી છું, જેમાં મારે 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયેલો છે. અને આ પ્રેરણા મને જૂનાગઢની NB કામલિયા સ્કૂલમાંથી મળેલ છે. મારા યોગ શિક્ષક અને ત્યાંના NB કામલિયા સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા મને પ્રેરણા આપવામાં આવેલી છે. કુલ મારે 30 થી 35 મેડલો છે, જેમાં 20 ગોલ્ડ છે અને શાંઘાઈ, બેઇજિંગ, હોંગકોંગ અને મલેશિયામાંથી મને અને બાકી એના સિવાય બી મને SGFI જે સ્કૂલ ગેમ નેશનલ અને ખેલ મહાકુંભમાંથી મેડલો પ્રાપ્ત થયેલા છે અને 2018 મલેશિયામાં મારે ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયનનું ટાઇટલ બી મળેલું છે. જ્યારે અમે હોંગકોંગથી પાર્ટિસિપેટ કરી અને આવ્યા હતા ત્યારે મારે સિલ્વર મેડલ હતો, ત્યારે અમારે મોદીજીના હાથે બી સન્માન થયેલું છે. અમે ખેતી કરતી કરતી આ ગોલ્ડ મેડલ મેળવીને આવી, અમને ખૂબ આનંદ છે. અમને, અમારા કુટુંબને, ગામને બહુ જ આમ છે આનંદ. બધીમાં નેદવાનું, વાઢનું, બધીમાં. હવે બેનને આગળ કે મોકલવાની ઈચ્છા કરી તમારી? હા, ઈચ્છા છે. હજી માતાજીની કૃપા હોય ને તો આગળ ભલે.